વિવિધ માંગણીઓને લઈને તબીબો દ્વારા હડતાલ શરૂ કરવામાં આવી છે, જેથી તબીબો દ્વારા હડતાલના ત્રીજા દિવસે સરકારની સદબુદ્ધિ માટે સત્યનારાયણ કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યભરના સરકારી તબીબો વિવિધ માંગણીઓને લઈને હડતાલ પર ઉતરી આવ્યા. ઇમરજન્સી, ઓપીડી સહિતના તમામ કાર્યોથી ડોક્ટરો અળગા રહ્યા હતા. જોકે દર્દીઓને મુશ્કેલી ન થાય તે માટેનું કામગીરી પણ તેમણે હાથ ધરી હતી. સરકારને ભગવાન સદબુદ્ધિ આપે તે માટે તબીબો દ્વારા હડતાલના ત્રીજા દિવસે કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. તબીબોએ સરકારની સદબુદ્ધિ માટે સત્યનારાયણ કથાનું આયોજન કર્યું હતું. જોકે હડતાળિયા તબીબો કથામાં અંગદાનની શપથ પણ લેશે તેમ પણ હડતાલના તબીબો દ્વારા જણાવવામાં આવ્યું હતું. ઓર્ગન ડોનેશન ઓવરનેશ અંગે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં સુધી તેમની માંગણી પૂરી ન થાય ત્યાં સુધી હડતાલ યથાવત રહેશે તેમ તબીબોએ ચીમકી પણ ઉચ્ચારી છે. હજુ અમારે સરકાર પાસેથી કોઈ અત્યારે એકદમ જે ઠોસ વસ્તુ કહીએ તેવી કોઈ જ સરકારે અમારી પ્રત્યે અભિગમ દાખવ્યો નથી અને અમારી સ્ટ્રાઇક અત્યારે તો ચાલુ જ રહેશે. આજે અમે આ સત્યનારાયણની કથા કરી છે કે જેથી સરકારને પણ ખબર પડે કે ડોક્ટરે પોતાનું મેડિસિન અને સર્જરીનું કામ છોડીને હવે આવી ધાર્મિક વિધિઓ કરવાનો સમય આવે, કે સરકારને થોડું સદબુદ્ધિ થાય કે હવે જે કંઈ ડોક્ટરના પ્રશ્નો છે તેનું નિરાકરણ જલ્દીથી લાવવામાં આવે. અક્ષય વાઢેર, D9 ન્યૂઝ, સુરત.